હેલો ડિયર ફ્રેન્ડ્સ, વન્સ અગેન વેલકમ ટુ એન્જલ ઇંગ્લિશ એકેડેમી. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પ્રિપોઝિશન્સ, નામયોગી અવ્યય, અને એ અગાઉની વિવિધ પરીક્ષામાં પૂછાયેલા બધા પ્રશ્નો એને આપણે નેક્સ્ટ હવે આગળ ઉપર નેક્સ્ટ વિડીયોમાં અભ્યાસ કરીએ. ચાલો. રામ ઇઝ વેરી એક્સાઇટેડ, ટુ બી એક્સાઇટેડ અબાઉટ, ફોર પણ આવે છે. ખૂબ રિસર્ચ કર્યું આનું પણ. એક્સાઇટેડ ડ્યુરિંગ, એક્સાઇટેડ અબાઉટ, એક્સાઇટેડ ફોર, એક્સાઇટેડ વગેરે, પણ કોઈ ઘટના બની હોય, બનવાની હોય, એના પ્રત્યે તમે ખૂબ જ એકદમ ઉત્તેજિત થઈ ગયા હો કે હો, તો એના માટે ટુ બી એક્સાઇટેડ અબાઉટ, ના પ્રત્યે, ના વિશે, ના માટે અતિશય ઉત્તેજિત હોવું, થવું કે બનવું, એટલે આપણે શું લગાડીશું? એક્સાઇટેડ અબાઉટ. એમાં ડ્યુરિંગ પણ નહીં, ફોર પણ નહીં, અને ઓફ પણ નહીં. બીજા તમને ગુજરાતી કરવા જાઓ તો એવું લાગે કે મળતા આવે છે, બટ પ્રિપોઝિશન એ ફિક્સ્ડ હોય છે કે આના પછી આ જ લાગે. ગુજરાતી ઘણી વખત સેટ થતું નથી. ઓકે, નેક્સ્ટ 232. રશ્મિ વોઝ મૂવડ ખાલી જગ્યા પીટી સીઈંગ ધ ઓલ્ડ મેન શિવર. વૃદ્ધ માણસને ધ્રુજતો જોઈને રશ્મિને દયા આવી એના ઉપર, અથવા તો એનું હૃદય દ્રવી ઉઠ્યું વગેરે. હવે જનરલી આ પ્રકારની વાક્ય રચનામાં મેં ખૂબ જોયું, બુક્સમાં તો ક્યાંય નથી ધ્યાનમાં આવ્યું, પરંતુ નેટ ઉપર સર્ચ કર્યું તો મૂડ બાય અને પછી ઇમોશન્સ વગેરે જોવા મળે છે, અને વિથ પણ યુઝ થાય છે. ટુ અને ફોર નથી, મૂડ બાય વિથ, મૂડ વિથ. અને આ જીઆઈડીસી ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર એમાં એને આન્સર કીમાં પણ વિથને માન્ય રાખેલું છે, એટલે આપણે ટુ બી મૂડ વિથ અને પાછળ પીટી, એ એક પ્રકારની ઇમોશન છે ને, લાગણી છે ને, તો ટુ બી મૂડ વિથ અને ઇમોશન, તો ત્યાં શું લગાડીશું? વિથ. ચાલો નેક્સ્ટ 33. હા, ડુ યુ પ્રિફર ટી ખાલી જગ્યા કોફી, આ ફિક્સ્ડ પ્રિપોઝિશન છે. પ્રિફર આવ્યું, પ્રિફર હોય તો ટુ જ લગાડવાનું. પ્રિફર ટુ, જુનિયર ટુ, સિનિયર ટુ, ઇન્ફિરિયર ટુ, સુપિરિયર ટુ. ઓકે, ધેન નહીં, ઓ ડબલ એફ નહીં, અને એટ પણ નહીં. આઈ પ્રિફર ટી ધેન કોફી, હું કોફી કરતા અથવા કોફીને બદલે ચાને પસંદ કરું છું, એકને બદલે બીજું. જીઆઈડીસી ડેપ્યુટી મેનેજર 2019. ચાલો નેક્સ્ટ 234. શી પાર્ટેડ ખાલી જગ્યા ઓલ હર પઝેશન્સ હેપીલી. પાર્ટ પછી વિથ આવી શકે, પાર્ટ પછી ફ્રોમ પણ આવી શકે. માની લો કે તમે સગાવાલાથી છૂટા પડો છો, તો પાર્ટેડ ફ્રોમ, અથવા તો કોઈ કંપનીમાં હોય ને પછી એમાં એનું વિભાજન થાય, તો દાખલા તરીકે મુકેશ અંબાણી પાર્ટેડ ફ્રોમ રિલાયન્સ, એને રિલાયન્સમાંથી છૂટા થયા વગેરે, એ કોઈ વ્યક્તિ છે એમાંથી છૂટા પડે છે. તો પરંતુ જ્યારે પોતાની માલ મિલકત લઈને કોઈક વ્યક્તિ માલ મિલકત સાથે ત્યાંથી અલગ થાય છે, છૂટા પડે છે, તો પાર્ટેડ વિથ વપરાય પાછું. જેમ કે શી પાર્ટેડ ખાલી જગ્યા ઓલ હર પઝેશન્સ, પઝેશન્સ એટલે બિલોંગિંગ્સ, બધું એની પાસે જે પણ માલ મિલકત હતી, બિલોંગિંગ્સ બરાબર, ટીવી ને ફ્રીજ ને વગેરે ને ચોપડાનું જે કંઈ, બુક્સ ને બધું, ટ્રક કે જે કંઈ હતું તે, એ બધા સાથે તેણી છે છૂટી પડી, અલગ પડી, અલગ થઈ વગેરે, તો એ બધું લઈને, મતલબ એ બધાની સાથે, તો શું આવશે ત્યાં? વિથ. એટલે પાછળ બિલોંગિંગ્સ હોય અથવા તો પઝેશન્સ લખેલું હોય, વસ્તુઓના નામ આપેલા હોય, તો વિથ. સગા સંબંધી વગેરે વ્યક્તિઓ હોય તો ફ્રોમ. સિચ્યુએશન મુજબ વપરાય છે, પહેલાં જ કીધું છે, જીએસઆરટીસી સ્ટોરકીપર 2016. નેક્સ્ટ ફિલ ઇન ધ બ્લેન્ક. હવે આ જે એક્ઝામ છે, જીપીએસસી લેવલની એક્ઝામ છે મિત્રો, એમાં કેવી એરર્સ હતી જો. પ્રશ્ન એવો હતો કે વોટ હેવ બીન ડ્રીમિંગ, એમાં કરતા હતો જ નહીં કે અમે યુ લગાવ્યું. વોટ હેવ યુ બીન ડ્રીમિંગ, તમે શેનું સ્વપ્ન જોઈ રહ્યા છો? તો આઈ એમ ડ્રીમિંગ અબાઉટ, હું આનું સ્વપ્ન જોઈ રહ્યો છું. નું સ્વપ્ન જોવું, ટુ ડ્રીમ અબાઉટ, ફ્રોમ પણ નહીં, ફોર પણ નહીં, અને એક્શન પણ નહીં. વોટ હેવ યુ બીન ડ્રીમિંગ અબાઉટ, આઈ હેવ બીન ડ્રીમિંગ અબાઉટ માય નેક્સ્ટ અથવા તો ફ્યુચર પ્લાન. અભી બે કે ત્રણ ખાલી જગ્યાઓ હતી, હજુ કદાચ આવી છે. ના રહી જો, એ અલગ એક્ઝામની છે. ડ્રીમિંગ અબાઉટ, એમાં પણ યુ નહોતું, યુ અમે લગાડ્યું. 237. પેરેન્ટ્સ આર ઓફન બ્લાઇન્ડ. હવે બ્લાઇન્ડ પછી આમ જોવા જાવ તો વાક્ય ક્યાંય ગુજરાતી કરો તો સેટ નથી થતું, પરંતુ એક આપણે ગુજરાતીમાં કહેવત છે કે આંખ આડા કાન કરવા, એટલે બાળક કે વગેરે કંઈક કરતું એને ધ્યાનમાં ન લેવું.
આ પરિસ્થિતિ મુજબ જે ફ્રેઝ છે એ છે ટુ બી બ્લાઇન્ડ ટુ આર, એ ટુ બીનું રૂપ થયું અને બ્લાઇન્ડ અને ટુ, ટુ બી બ્લાઇન્ડ ટુ, ના પ્રત્યે દુર્લભ સેવવું, ધ્યાન ન દેવું, આંખાડા કાન કરવા વગેરે, ઓફ પણ નહીં, અબાઉટ પણ નહીં, ફોર પણ નહીં. શું છે? માતા પિતા ઓફન, અવારનવાર, ઘણી વખત બ્લાઇન્ડ ટુ ધ ફોલ્ટ્સ ઓફ ધેર ચિલ્ડ્રન, પોતાના બાળકોના ફોલ્ટ, ભૂલો પ્રત્યે, એના અવગુણો પ્રત્યે આખા ડાકાન કરતા હોય છે. જીપીએસસી લેવલનો છે, સારો ક્વેશ્ચન છે, એક્ઝેક્ટ ગુજરાતીથી ખ્યાલ ન આવે એ પ્રકારનો છે. 238, મેની પીપલ આર એકસ્ટમ્ડ ટુ, યુઝડ ટુ, એકસ્ટમ્ડ ટુ, નાથી ટેવાઈ જવું, નાથી ટેવાયેલા હોવું, એની ટેવ હોવી, એ બધા માટે જેમ યુઝડ પછી ટુ આવે છે એ જ રીતે એકસ્ટમ્ડ પછી હંમેશા ટુ જ લગાડવું. હોટ વેધર, ઘણા લોકો ગરમ વાતાવરણ, ગરમ હવામાનથી ટેવાયેલા હોય છે, એકસ્ટમ્ડ ટુ ધ હોટ વેધર, વિથ નહીં, ઓફ નહીં, અબાઉટ પણ નહીં. યુઝડ ટુ, જેમ છે કે હી ઇઝ યુઝડ ટુ ધ ડાર્કનેસ, હી ઇઝ એકસ્ટમ્ડ ટુ કમિંગ લેટ, મોડા આવવાથી તે ટેવાયેલો છે વગેરે. 239, અ કોમન મેન ઇઝ ઇનડિફરન્ટ, ખાલી જગ્યા પોલિટિક્સ, એમાં પણ ટુ બી ઇનડિફરન્ટ ટુ, કોઈ પણ ઘટના પ્રત્યે બેપરવા હોવું, દુર્લભ સેવવું, દુર્લભ ને દુર્લક્ષ સેવવું, એના પ્રત્યે ધ્યાન ન રહેવું, બેદરકાર હોવું, તો ટુ બી ઇનડિફરન્ટ ટુ, ના પ્રત્યે કેવા હોવા આપણે, ભાઈ હશે જવા દો ને, આપણને કોઈ એમાં બહુ વધારે રસ નથી. આઈ એમ ઇનડિફરન્ટ ટુ પોલિટિક્સ, હું રાજકારણ પ્રત્યે બેપરવા છું, એટલો બધો મને એમાં ઇન્ટરેસ્ટ નથી, તો એમાં પણ ઇનડિફરન્ટ પછી શું લગાડશું? ટુ. જીપીએસસી ઇન્સ્પેક્ટર ઓફ મોટર વ્હીકલ 2016. ચાલો નેક્સ્ટ. 240, હા આ મજાનું વાક્ય છે, જીપીએસસી લેવલમાં પણ ભૂલો થાય છે, જેમ કે આ વાક્યમાં રટ્સ ખાલી જગ્યા, રટ્સ ઇટ્સ ખાલી જગ્યા આયન. હવે રટ્સ જો બહુવચન હોય તો ક્રિયાપદને એસ યસ લાગે નહીં. રટ એટલે એક રૂઢિ, એક ચિલ્લો, અને રટ્સ એટલે રૂઢિઓ, ચિલ્લાઓ, આપણે જે કોઈ પણ પડી ગયું હોય ને, રૂઢિ ગતા, આ બસ આમ કરવું, નામ કરવું, પછી આમ કરવું, નામ કરવું, વર્ષોથી એને જ વસ્તુ કરતા આવ્યો, એને રટ્સ કહેવાય. પરંતુ ખરેખર ત્યાં લખવાનું હતું રસ્ટ, RUST, રસ્ટ એટલે કાટ. આ જે લોખંડમાં ને વસ્તુઓમાં જે ચડે ને કાટ, એને RUST, રસ્ટ કહેવાય. અક્ષર આડાવડો થઈ ગયો એ લખવામાં, પછી કોઈ કદાચ ચેક કરવામાં પણ ધ્યાન નહીં આવ્યું. એટલે પહેલી વાત એ કે અહીંયા પ્રશ્ન પેપરની અંદર આ ભૂલ હતી. અમે પણ એ જ રીતે પછી જે અમે કોઈ ચેન્જ નથી કર્યા, નવું આવે તો એમ કહીએ કે આમાં આ ભૂલ છે, એ ભૂલ સુધારીને પછી નોંધમાં કે એમાં મૂકીએ, બટ એ સેન્ટેન્સીસ છે એ એઝ ઇટ ઇઝ આમાં મૂક્યા છે, અને બીજાની ઘણી ઘણીની બુકમાં પણ પછી એ જ ભૂલો જોવા મળે, એ ત્યાં લો નકલમાં અક્કલ ન હોય એની જેમ જળવાઈ રહે છે. ઠીક છે, ચાલો હવે વાક્ય છે, ઇટ ઇન્ટુનો મીનિંગ થાય છે, ઇટ ઇન્ટુ માં ખાવું નહીં, ઇટ ઇન્ટુનો મતલબ છે ડેમેજ સમથિંગ બાય ઇરોડિંગ ઓર કોરોડિંગ, એટલે કે નુકસાન પહોંચાડીને કે કાટ ખાઈને કોઈ વસ્તુને નુકસાન કરવું, ડેમેજ કરવું, એનો મતલબ થાય છે ઇટ ઇન્ટુ. એટલે ઇટ તો આપેલું છે, રસ્ટ એક વચનમાં ગણાય, એટલે ઇટને એસ લાગ્યો, અહીંયા આવશે શું? ઇન્ટુ આયન, એટલે રસ્ટ ઇટ્સ ઇન્ટુ આયન, લોખંડને કાટ ખાઈ જાય છે, સિમ્પલી એનું ઇંગ્લિશ થાય છે રસ્ટ ઇટ્સ ઇન્ટુ આયન, ડેમેજ થઈ જાય છે. એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશન મિત્રો સબસ્ક્રાઈબ ન કરી દીધી હોય તો કરી લો ઝડપથી, તમારા માટે છે, ઇંગ્લિશમાં બધું જ છે, આપણે વિડીયોમાં અગાઉ જોયું, ઇંગ્લિશ MCQ વિડીયો, પેપર સોલ્યુશન, ટેસ્ટ સિરીઝ, અગાઉની વિવિધ પરીક્ષામાં પૂછાયેલા, એક્ઝામ વાઇઝ, ઇન શોર્ટ કે ઇંગ્લિશમાં આપણે ગુજરાતમાં એક પણ એપ્લિકેશનમાં ન હોય એટલું વધારે મટીરિયલ આપણે આ એપ્લિકેશનની અંદર ઇનબિલ્ટ છે, અને પ્રાઇસ અત્યારે છે એ 720 રૂપીસ લોએસ્ટ કિંમત છે 1 યર માટે, ટૂંક સમયમાં જ આ કિંમતમાં વધારો આવી રહ્યો છે, તો તમે સબસ્ક્રાઈબ કરશો, મિત્રોને પણ રિકમેન્ડેશન કરતા રહેશો, બેસ્ટ એપ, બેસ્ટ મટીરિયલ, અને
અભ્યાસ કરો, તમને ઇંગ્લિશમાં રિઝલ્ટ મળશે, મળશે ને મળશે જ, 100% રિઝલ્ટ સારામાં સારું મળશે. આપણી એન્જલ ઇંગ્લિશ એકેડેમીમાં આ ટોપિક, આ એટલે કે પ્રિપોઝિશનનો ટોપિક છે, એનો ક્યાં અને કેવી રીતે અભ્યાસ આપણે કરીશું, તો વિડીયોના મારફતથી ટોપિક વાઇઝ સ્ટડી, ગ્રામરમાં કેવી રીતે છે, પેપર સોલ્યુશનમાં કઈ જગ્યાએ પ્રિપોઝિશન્સ છે, ડેઇલી લેવલ અને સ્ટડીમાં કઈ જગ્યાએ પ્રિપોઝિશન્સ છે, અને ટેસ્ટ અને ક્વિઝમાં કેવી રીતે છે. સૌ પ્રથમ તમે એપ્લિકેશન ઓપન કરશો એટલે આ પ્રકારનું તમને મેનુ છે એ જોવા મળશે. ડિઝાઇન થોડીક ચેન્જ થતી રહેશે, તો એ મુજબ થોડા ફેરફાર થતા રહેશે. સૌ પ્રથમ જોઈએ કે વિડીયોના મારફતથી અભ્યાસ ક્યાં અને કેવી રીતે થશે. ઓકે, જુઓ, હવે પ્રીમિયમ વિડીયો, ફ્રી વિડીયો, તો પ્રીમિયમ વિડીયોની અંદર જશો એટલે 27 નંબરનો ટોપિક પ્રિપોઝિશનનો છે, ટોપિકનો ક્રમ આગળ પાછળ થઈ શકે. એની અંદર ક્લિક કરવાથી આ રીતે આખા વિડીયોની સિરીઝ છે ઓપન થશે. ટોપિક વાઇઝમાં, પ્રિપોઝિશનમાં, સ્પેશિયલ વિડીયો, એમાં વિડીયો બંને પ્રકારના છે. બંને એટલે કન્સેપ્ટ વાઇઝ છે, અલગ અલગના છે, માત્ર ઇનના, ઓનના, અંડરના, ડાઉનના, પછી ડાય, એ, ડ્યુરિંગ, ફોર, ઇન, ક્યારે વપરાય એ રીતે. અને આ ઉપરાંત આપણી આ 66 ઇંગ્લિશ એમસીક્યુઝ બુકના વિડીયોની સિરીઝ પણ એની અંદર ઇનબિલ્ટ છે. હવે એ રીતે ઓપન કરીને તમે સ્ટડી કરી શકો, અથવા તો બુકની અંદર એટલે કે 66 ઇંગ્લિશ એમસીક્યુઝ બુકમાં જે કોર્નરમાં પ્રિપોઝિશનના ચેપ્ટરમાં QR કોડ આપેલો છે, એને એપ્લિકેશનમાંથી સ્કેન કરવાથી ડાયરેક્ટ વિડીયો ઓપન થશે. હવે વિડીયોને ડાઉનલોડ કરી શકાય છે, ડાઉનલોડ કર્યા પછી ઓફલાઈન જોઈ શકાય, ક્વોલિટી છે એ ચેન્જ કરી શકાય, લો ક્વોલિટી, હાઈ ક્વોલિટી, તમારી નેટની સ્પીડ મુજબ. ઉપરાંત ફાસ્ટ ફોરવર્ડની ફેસિલિટી પણ છે, અને વિડીયોને ફેવરિટ કરી દેશો તો ફેવરિટ મેનુની અંદર એ એડ થઈ જશે, અને સ્લાઇડરમાં અહીંથી ફેવરિટ મેનુ આવશે, એમાં તમે જેટલા જેટલા વિડીયોને ફેવરિટ કર્યા છે એ લિસ્ટ છે ત્યાં રહેશે. તો મિત્રો, આ રીતે અભ્યાસ કરો, સેનાથી? વિડીયોના મારફતથી. અને પછી જઈએ, માની લો કે ટોપિક વાઇઝ, ટોપિક વાઇઝ એમસીક્યુની વાત છે અહીંયા. ટોપિક વાઇઝ એમસીક્યુઝ, એમાં પણ 15 નંબરનું ચેપ્ટર એ પ્રિપોઝિશનનું છે, ચેપ્ટરનો ક્રમ આગળ પાછળ થઈ શકે. એમાં તમે જે રીતે ઓપન કરશો એટલે આ પ્રકારે એમાં મેનુ આવશે, જેમાં ઇંગ્લિશ લખેલું હશે, નીચે ગુજરાતી હશે, ચાર વિકલ્પો હશે, એનું ગુજરાતી હશે, જો આ ગુજરાતી ન જોતું હોય તો સેટિંગમાં જઈ એને ડિસેબલ કરી શકો. આવી રીતે ચાર તમે અભ્યાસ કરી લીધો, જોઈ લીધું, અને પછી જેવું તમે શો આન્સર ઉપર ક્લિક કરશો એટલે જવાબ ઓટોમેટિક સિલેક્ટ થઈ જશે, અને નીચેની સમજૂતી લખેલી હશે, જેમ કે આમાં લખ્યું છે બેની વચ્ચે અંતર હોય ત્યારે નીચેનું અંતર બતાવવા અંડર પ્રિપોઝિશન વપરાય છે. એટલે ટોપિક વાઇઝમાં સ્ટડી કરવા માટે તમે કયા નંબરના એમસીક્યુમાં છો અને ટોટલ એમસીક્યુ કેટલા છે એ પણ ડિસ્પ્લે થશે. જેમ કે આ ચોથા નંબરનું જે 656 આ રીતના પ્રશ્નો છે, અને આ ક્વેશ્ચન છે એ એડ થતા રહે છે. આ અહીંથી કંઈ તમારે સજેશન હોય, એમ થાય કે કંઈક મોકલવું છે સર, તો સજેશનમાં લખી અને ક્લિક કરીને મને સેન્ડ કરી શકો, શેર પણ કરી શકો. અને બધા ટોપિકની અંદર ફેવરિટ નામનું મેનુ છે, ફેવરિટને ફેવરિટ કરી દેવાથી કોઈ પણ ટોપિકને એ ફેવરિટ મેનુમાં જતો રહેશે. એટલે આ ફેસિલિટી પણ મિત્રો છે ટોપિક વાઇઝમાં. પછી જઈએ ગ્રામર, તો ગ્રામરની અંદર ગ્રામરમાં બે વિભાગ છે, ગ્રામર અને ગ્રામર ઇમેજીસ. અત્યારે આપણે ગ્રામરમાં જઈએ છીએ, ઇમેજીસમાં પણ છે, અને આ ફ્યુચરમાં અમે આ વિભાગને અલગ કરી દેવાના છીએ. એમાં પણ 34 નંબરનો ટોપિક છે એ પ્રિપોઝિશનનો છે, એમાં પરિચય, પછી પ્રિપોઝિશનનું લિસ્ટ, અને ABCDના ક્રમ મુજબ એક એકનો અભ્યાસ છે. અબાઉટ, એબોવ, એક્રોસ, આફ્ટર, અગેન્સ્ટ બધાનું મિક્સમાં પણ છે, અને દરેકની એક્સરસાઇઝ આપેલી છે. ખાલી જગ્યાઓ છે, ગુજરાતીનું ઇંગ્લિશ છે, ઇંગ્લિશનું ગુજરાતી છે, એટલે કન્સેપ્ટ વાઇઝ વ્યવસ્થિત અભ્યાસ કરવા માટે આ ગ્રામર વિભાગમાં છે. ત્યાં પણ સેન્ડ, સજેશન, શેર અને ફેવરિટની ફેસિલિટી આપેલી છે. ઉપરાંત ગ્રામર સિવાય હવે માની લો કે આપણે જઈએ છીએ ડેઇલી લેવલ કે સ્ટડી,
તો જે હોમ પેજ ઉપર ડેઈલી લેવલ છે એવા 512 લેવલ છે, એટલે કે 10,000 થી વધારે એમસીક્યુ છે, આગળ જતા એડ થતા રહેવાના છે. એમાં મિક્સમાં 20-20 એમસીક્યુઝ જેનું સ્ટડી કરી શકાય છે, ટેસ્ટ આપી શકાય છે, ગુજરાતીને ઇનેબલ ડિસેબલ કરી શકાય છે. આમાં મિક્સમાં પ્રિપોઝિશન્સ આવશે બધા જ, અને એ ખાલી જગ્યાઓ હશે, સમજૂતી હશે, ગુજરાતી આપેલું છે આ પ્રકારે. આ સિવાય મિત્રો, અમે ડેઈલી રેગ્યુલર ટેસ્ટ લઈએ છીએ અને આ વિડીયો બની રહ્યો છે ત્યારે ટેસ્ટ નંબર 853 અપલોડ થઈ ગઈ છે, 1 થી લઈને 853. આગળ જતાં એ વધતી રહેશે, એને અલગથી શોર્ટિંગ કરી દેવામાં આવશે. આમાં અમે સ્પેશિયલ પ્રિપોઝિશનની ટેસ્ટ પણ લઈએ છીએ, ઉપરાંત મિક્સ ટેસ્ટ પણ હોય છે. તમારે જો માત્ર અને માત્ર પ્રિપોઝિશનની ટેસ્ટ જ ક્રિએટ કરવી હોય તો આ જે પ્લસની નિશાની છે એની ઉપર ક્લિક કરવાથી તમે જાતે ટેસ્ટ બનાવી શકો છો. તમને એમ થાય કે મારે પ્રિપોઝિશનની 20 ટેસ્ટ બનાવવી છે તો પ્રિપોઝિશન 1 એમ કરી લખી અને ઓપ્શન ટોપિક સિલેક્ટ કરવાના આવે એમાંથી પ્રિપોઝિશન સિલેક્ટ કરો. કેટલા ક્વેશ્ચન રાખવા છે, 20-20ની આપી છે તો ઓકે 20 ક્વેશ્ચન સિલેક્ટ કરો અને ક્રિએટ કરો, એટલે 20 ક્વેશ્ચનની ટેસ્ટ છે સિલેક્ટ થઈ અને ક્રિએટ થઈ જશે. નેક્સ્ટ બીજી 20ની કરશો તો આગળના 20 છે એ રિપીટ થશે નહીં, નવા 20 આવશે, એમ આગળ આગળ ઉપર તમે ક્રિએટ કરી શકો છો અને અભ્યાસ કરી શકો છો. એટલે ટેસ્ટ પણ આપી શકાય, વિડીયોના મારફતથી અભ્યાસ થઈ શકે છે, ટેસ્ટ આપી શકાય છે, ગ્રામરમાં પણ છે, ટોપિક વાઇઝમાં છે, ડેઇલી લેવલમાં પણ છે. અને આ ઉપરાંત પેપર સોલ્યુશન હોમ પેજ ઉપર જે આપેલું છે અત્યારે 459 છે, આગળ જતાં વધતા જશે, તો એમાં પણ પેપર સોલ્યુશનમાં જે એક્ઝામમાં જે જગ્યાએ પેપરમાં પ્રિપોઝિશનનો ક્વેશ્ચન પૂછાણો હોય એ ઇંગ્લિશ, એની નીચે ગુજરાતી, 4 વિકલ્પો, ગુજરાતી જવાબ અને જવાબની સમજૂતી એ વ્યવસ્થિત રીતે સમજાવેલું છે. તો મિત્રો, આ રીતે એન્જેલ ઇંગ્લિશ એપ્લિકેશનની અંદર દરેક ટોપિકને એ ટુ ઝેડ વ્યવસ્થિત ધોરણે તમારે જે માધ્યમથી જોઈએ એ માધ્યમથી અભ્યાસ કરવા તમને મળશે.